भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ऋषि चिंतन चैनल मां आपनो हार्दिक स्वागत करवामां आवे छे। विचारोनी सर्जनात्मक शक्ति, विचारोनी सर्जनात्मक शक्ति। मित्र भावना वाला विचारशील सज्जनो પોતાના સ્વભાવને એવો બનાવી લે છે કે તેઓ અપરિચિત માણસને પણ પ્રિય લાગવા માંડે છે। થોડાક વ્યવહારથી જ તેમની મિત્રતા પ્રગટ થઈ જાય છે। તેનાથી ઉલટો ગંદા વિચારવાળો માણસ આંગટૂંગને ગમે તેટલી કુશળતાથી મળે છતાં તેનું શંકાશીલ હૃદય પ્રગટ થઈ જાય છે। વિચારોનો વિદ્યુત પ્રવાહ દૂર રહેલા માણસને આપણી ઈચ્છા મુજબ પ્રભાવિત કરી શકે છે। જ્યારે એક માણસના વિચાર બીજા માણસ સુધી મોકલવામાં આવે છે તેને ટેલિપથી કહેવામાં આવે છે। જીવનની અનંત શક્તિઓ પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા સફળ મનોચિકિત્સક આ વિધિ દ્વારા રોગીના મસ્તકમાં પોતાના વિચારોનું આરોપણ કરે છે। જો બંનેના વિચારોનું જોડાણ થઈ જાય તો રોગી પણ તે વિચારોમાં ડૂબી જાય છે। જેમાં મનોચિકિત્સકને વિશ્વાસ હોય છે તે વખતે રોગી ચેતન કે અચેતન મનથી તે અનંત શક્તિઓ પર વિશ્વાસ રાખી લાભ પ્રાપ્ત કરે છે। પરામનોવિજ્ઞાનનું કહેવું છે કે વિચાર સંપ્રેષણ માત્ર ચિકિત્સકો પૂરતું જ સીમિત નથી, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે તેનો પ્રયોગ કરી શકે છે। કારણ કે વિચારોનો સંસાર કહેવાતા આઈડિયો સ્ફિયરમાં બધા પ્રકારના વિચારો નિરંતર વર્તા રહે છે। શ્રેષ્ઠ વિચારો તથા ભાવનાઓ જ માણસના ઉત્કૃષ્ટ તથા અભ્યુદયનો મુખ્ય આધાર છે। જેઓ આ તથ્યને સારી રીતે જાણે છે તેઓ પોતાના ચિંતનને હંમેશા ઉદ્ધોગામી બનાવવાનો પ્રયત્ન કરે છે। હકારાત્મક વિચાર પ્રક્રિયા અપનાવીને જ માણસ આગળ વધી શકાય છે। પ્રકૃતિ તથા વ્યક્તિત્વની પ્રખરતાનો સૂત્ર સાદુ જીવન તથા ઉચ્ચ ચિંતનમાં રહેલું છે। વિશ્વવિખ્યાત લેખક ડૉક્ટર વેને ડાયરે ધ સ્કાય ઇઝ ધ લિમિટ પુસ્તકમાં વિચારોની એ શ્રેષ્ઠતમ સ્થિતિને ટ્રાન્સલેન્ડિંગ ઓથોરિટેરિયન થિંકિંગ એટલે કે ઉત્કૃષ્ટ પ્રમાણિક ચિંતન કહ્યું છે। અને એવી વિચાર પ્રક્રિયા અપનાવનાર માણસને નો લિમિટ પર્સન એટલે કે અસાધારણ વ્યક્તિત્વવાળો માણસ કહ્યો છે। એવા માણસો સામાન્ય લોકોની તુલનામાં પોતાની સમસ્યાનું સમાધાન પોતે શોધવાની તથા પોતાના વિશે યોગ્ય નિર્ણય કરી શકવાની શક્તિ ધરાવતો હોય છે। સાથે સાથે તેઓ પરિસ્થિતિને અનુરૂપ મનસ્થિતિ બનાવવાની કળામાં પણ પારંગત હોય છે। એનાથી આપણે આચરણ તથા ક્રિયાઓ કરીએ છીએ એ શરીર પર વિચારો દ્વારા જ કામ કરે છે। વિચારોને અનુરૂપ જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે। જે માણસ જેટલા પ્રમાણમાં રચનાત્મક વિચારો કરે છે તેટલો જ તે સદાચારી પુરુષાર્થી તથા પરમાર્થી બનતો જાય છે। તેના જ આધારે સુખ શાંતિ ટકી રહે છે। એક વિચારવાળ માણસ લાખો કરોડો લોકોનું નેતૃત્વ કરી શકે છે। તે ક્ષમતાથી સંપન્ન માણસ સાધનહીન હોય તો પણ ઉન્નતિ તથા પ્રગતિ કરતો જાય છે। વિદ્યાત્મક દિશા અપનાવીને મહાપુરુષ સમાજ તથા રાષ્ટ્રનું નિર્માણ કરે છે। એ શક્તિના બળે જ આધ્યાત્મિક મનુષ્ય મુશ્કેલ બંધનોને પાર કરીને આત્મસાક્ષાત્કાર કરે છે તથા પરમાત્મા સાથે જોડાઈ જાય છે। મનમાં સો વિચારો તથા ઉત્કૃષ્ટ ચિંતન મનન કરતા રહેવાથી સાત્વિક ભાવોમાં વધારો થાય છે। આચરણ ઉદાર અને શ્રેષ્ઠ બને છે, માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને સદગુણોમાં વૃદ્ધિ થાય છે। તેથી
પોતાને વિચારવાની પ્રક્રિયા પર નવેસરથી મંથન કરવું અનિવાર્ય છે. હલકા માણસને શોધી શોધીને બહાર કાઢી નાખવા જોઈએ. સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા દ્વારા સદવિચારનો આરોપ પણ સહેલાઈથી થઈ શકે છે. તેના જ આધારે પ્રખર તથા પ્રભાવશાળી વ્યક્તિત્વનું નિર્માણ થાય છે અને ભવિષ્ય ઉજ્જવળ બને છે. વિચારોની આ સાધના સંપૂર્ણ તથા સમગ્ર છે. શંકરાચાર્ય પોતાના પુસ્તક અપરોક્ષ અનુભૂતિમાં જ તેનું મહત્વ બતાવતા કહે છે કે જે રીતે પ્રકાશ વગર કોઈ પણ પદાર્થની ખબર પડતી નથી, એ જ રીતે વિચાર સાધના વગર જીવન જીવવાની કલાનો બોધ થઈ શકતો નથી. સામાન્ય રીતે વિચાર શક્તિ વિખરાઈ જઈને નષ્ટ થતી રહે છે. તેને કેન્દ્રિત કરીને શક્તિ સંપન્ન બનવા માટે આપણે શ્રેષ્ઠ વિચારો વધારવા જોઈએ તથા પોતાના વિકાસ કરવો જોઈએ. આપણા વિચારો જેટલા શ્રેષ્ઠ હશે તેટલી જ આપણી શક્તિ વધતી જશે. જો સ્વાર્થની સાથે પરમાર્થનો સમાવેશ થઈ જાય તો શક્તિ અપાર થઈ જાય છે. અહંભાવનો નાશ થતા મનોબળ મજબૂત બને છે. પ્રગતિના માર્ગ આગળ વધતા અને સુખી તથા સુસંસ્કૃતિ બનવા માટે સદવિચારોનું અવલંબન લેવું જ પડે છે. તેનો બીજો કોઈ વિકલ્પ નથી. બીજા લોકોને કરવામાં આવતી મદદનું મહત્વ છે, પરંતુ કોઈને રચનાત્મક વિચારો આપીને તેને સ્વાવલંબી તથા સમુન્નત બનાવવામાં આવે તો તે સૌથી પુણ્ય તથા પરમાર્થ છે. વિચારોમાં એક પ્રકારની ચેતના શક્તિ હોય છે. વિચારો એ એક જગ્યાએ કેન્દ્રિત થાય તેમની સૂક્ષ્મ ચેતના શક્તિ ઘણીભૂત થઈ જાય છે. દરેક વિચાર આત્મા અને બુદ્ધિના સંસર્ગથી પેદા થાય છે. બુદ્ધિ તેનો આકાર નક્કી કરે છે, જ્યારે આત્મા તેમાં પ્રાણ પૂરે છે. આ રીતે વિચાર પોતે જ એક સજીવ અને સૂક્ષ્મ તત્વ છે. કોઈ વ્યક્તિ ભલે કોઈ ગુફામાં જઈને વિચાર કરે અને વિચાર કરતા કરતા જ તે મળી જાય, તો પણ તે વિચારો થોડીક વારમાં જ ગુફામાં દિવાલને વિંધીને બહાર નીકળી જશે અને સર્વત્ર ફેલાઈ જશે. તે વિચાર બધાને પ્રભાવિત કરશે. વિચાર એક પ્રચંડ શક્તિ છે. તે અપાર તથા અણુશક્તિ કરતા પણ પ્રચંડ છે. વિચારો જ્યારે ઘણીભૂત થઈને સંકલ્પનું રૂપ ધારણ કરે છે ત્યારે પ્રકૃતિ પોતે પોતાના નિયમોને બદલીને પણ તેને માર્ગ આપી દે છે. એટલું જ નહીં, તેને અનુરૂપ પણ બની જાય છે. માણસ જેવા વિચારો કરે છે તેવા જ આદર્શો, હાવભાવ તથા રહેણીકહેણી બની જાય છે. શરીરમાં એવું જ તેજ પેદા થાય છે. જ્યાં સદવિચારો પ્રચુર પ્રમાણમાં હશે ત્યાં એવું જ વાતાવરણ બની જશે. ઋષિઓના અહિંસા, સત્ય, પ્રેમ તથા ન્યાયયુક્ત વિચારોના કારણે તેમના આશ્રમની આસપાસ રહેતા હિંસક પશુઓ પણ હિંસા છોડીને બીજા પ્રાણીઓ સાથે વિચરણ કરતા હતા. વિચારોની શક્તિ અનુગામી હોવાથી માણસના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલી જાય છે અને જો તે પ્રતિગ્રામી હોય તો એ જ શક્તિ તેના વિનાશનું કારણ બની જાય છે. ગીતાકારે આ સત્યનું પ્રતિપાદન કરતા કહ્યું છે કે આત્મૈવ વ્યોમાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનો, અર્થાત વિચારોના કેન્દ્રરૂપી મન જ મનુષ્યના બંધુ છે અને તે શત્રુ પણ છે. વિચારોને અનુગામી બનતા અટકાવીને તેમને ઉદ્ધ્વગામી બનાવવા જોઈએ કે જેથી મનુષ્યનું ઉન્નતિ તથા તેનું કલ્યાણ થઈ શકે. માણસ ઉત્તમ સ્થિતિમાં રહેવા માટે તથા પોતાની શક્તિઓ ઉપર સંપૂર્ણ વિજય મેળવવા માટે માનસિક દ્રષ્ટિએ પોતાના હિતેચ્છુ બનાવવું જોઈએ.
એટલે પોતાની બાબતમાં હંમેશા ઉત્કૃષ્ટ વિચારો જ રાખવા જોઈએ. પોતાના જીવન પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ, કલ્પના તથા ભાવના જેવી હશે તેના પ્રમાણે જ આપણી જીવન યાત્રા કોમળ અને કર્કશ બનશે. આજની પરિસ્થિતિમાં પ્રકાશ તથા પ્રેરણા આપી શકે તેવું ઉત્તમ સાહિત્ય આપણે શોધીને વાંચવું જોઈએ. જેટલા વધારે સમય સુધી મનમાં તેનાથી ઉચ્ચ ભાવનાઓનો પ્રવાહ વહેતો રહે તેટલું સારું છે. સારું સાહિત્ય આપણા માટે સજીવનીનું કામ કરશે. તેવી સાહિત્ય વાંચવા માટે ગમે તેવી જરૂરી કામ છોડીને પણ સમય કાઢવો જોઈએ. શ્રેષ્ઠ વિચારો ગમે ત્યાંથી મળે તે માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સ્વાધ્યાય, સત્સંગ, મનન, ચિંતન વગેરે દ્વારા આપણા મસ્તકમાં ઉચ્ચ વિચારોનો સંગ્રહ કરતા રહેવું જોઈએ. હંમેશા શ્રેષ્ઠ વિચારો જ કરવા જોઈએ. શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત કરવામાં જો આનંદનો અનુભવ થાય તો સમજી લેવું જોઈએ કે અડધી મંજિલ પ્રાપ્ત કરી લીધી છે.